આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજના આપણા રૂટીન લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ધોરણ 12 વિષય મેથ્સ એટલે કે ગણિત ચેપ્ટર નંબર 2 શ્રેણિક, ઇંગ્લિશમાં કહેવું હોય તો મેટ્રિક્સ. આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય નંબર 3.2 નો દાખલા નંબર 3. એમાં તમને દાખલા નંબર 3 માં એવું તમને આપેલું છે કે સૂચિત ગુણાકારની ગણતરી કરો. નીચેના 6 દાખલા તમને આપ્યા છે ગુણાકારના, એને આપણે ગણતરી કરવાની તમને કીધેલી છે. તો મિત્રો, હવે તો 6-6 દાખલા આ વિડીયોમાં શક્ય નથી ગણવા, તો આપણે શું કરીશું, કારણ પહેલા 3 દાખલા છે આ વિડીયોમાં અને બાકીના 3 દાખલા છે આગળના વિડીયોમાં જોશું. હવે આગળના વિડીયોની લિંક પણ તમને આઈ બટન અથવા તો ડિસ્ક્રિપ્શનની લિંક અંદરથી તમને લિંક મળી જશે. તો જોઈએ 1-3 દાખલા પહેલા અને ત્યારબાદના બાકીના 3 છે આગળના વિડીયોમાં. તો ગુણાકાર કરવાનું કીધેલું છે. દાખલા નંબર 1 માં તમને એવું આપ્યું છે AB-BA અને A-BB અને A. તો મેં તમને કીધેલું છે ગુણાકારમાં શું કરવાનું, પહેલી હાર પસંદ કરવાની. પહેલી હાર પસંદ કરી એનો ગુણાકાર આ સ્તંભ સાથે, પહેલા સ્તંભ સાથે, ત્યારબાદ પહેલી હાર બીજો સ્તંભ લખવાનો, બાજુ બાજુમાં લખી જવાનું. તો જોઈએ પેલો એની ખાસ આવે જોઈએ. આજ તમે લખી જવાનું છે કઈ રીતે જોતો, પહેલી હાર પસંદ કરવાની એનો ગુણાકાર આની સાથે, તો A ઇન્ટુ A અને આ રીતે લખવાનું છે નીચેની હાર અને પેલો સ્તંભ, તો -b into a ખબર પડે છે, ખ્યાલ આવે છે. ત્યારબાદ a into b એટલે વચ્ચે પ્લસ a into b. ત્યારબાદ આ હાર અને તમારે બીજો સ્તંભ લેવાનો છે, તો -b into -b. ત્યારબાદ વચ્ચે પ્લસ અને a into a. આ રીતે આપણો શ્રેણિક અહીં પૂર્ણ થાય છે. હવે સદ્રુપ તમને આપવાનું છે, સદ્રુપ આપતા તમને આવડે a into a એટલે a square plus ના plus b into b એટલે b square, ત્યારબાદ a into b એટલે minus ab plus b into a એટલે ab, આ રીતે લખી શકાય. ત્યારબાદ a into b એટલે minus ab લખી દો, ત્યારબાદ વચ્ચે plus a into b એટલે a b લખી દેવાય. ચારમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને ખાલી b સ્ક્વેર પ્લસ ના પ્લસ a ઇન્ટુ a એટલે a સ્ક્વેર, આ રીતે લખી દેવાય. હવે મિત્રો અહીં જો તો માઇનસ ab પ્લસ ab એટલે વિરુદ્ધ દિશા એટલે ઉડી જશે, માઇનસ ab પ્લસ ab આ પણ ઉડી જશે. તો તમારો જવાબ આવશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ઉડી ગયો એટલે શું થઈ જાય, 0. આપણે લખી દીધે 0, આપણે ઉડી ગયો એટલે થઈ ગયું 0. ચાલો બધા અહીંયા વ્યવસ્થિત લખી દે, પેલા એ સ્ક્વેર લખીએ પછી બી સ્ક્વેર લે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તો આ થઈ ગયો આપણો પેલા માટેનો જવાબ બની ગયો. આ રીતે તમારે શાંતિથી ગુણાકારની અંદર ભૂલ ન થાય ખાસ મિત્રો ધ્યાન રાખજો, એટલે ગુણાકાર વાળા દાખલા પૂછાય જ છે. હવે બીજી વસ્તુ, બીજો દાખલો જોઈએ. હવે તમને એમ થાય સર આ તો બહુ અઘરું થઈ ગયું, આવું તો કોઈ દિવસ આવ્યું નથી, કાંઈ નથી કરવાનું, તમારે પહેલી હાર એટલે હાર કઈ લેવાની છે, આ તો આનો ગુણાકાર આ સ્તંભ સાથે, બસ એટલો સ્તંભ આમ એક જ ઘટક આપ્યો છે લાલી હતી, પછી પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પછી આનો વાળો વચ્ચે, તો આનો વાળો એક બી સાથે, આનો વાળો ત્રણ સાથે, બે નો વાળો ચાર સાથે. બીજી વસ્તુ તમને એક ટ્રીક શીખવાડું જે તમને આસાન દાખલો ગણવામાં આસાની થાય. હવે તમારે મને એક કક્ષા લખવી હોય તો પહેલા હાર ગુણ્યા સ્તંભ બાદ હાર કેટલી છે, 1, 2, 3 એટલે 3 હાર ગુણ્યા સ્તંભ કેટલા છે, 1, તો 1 સ્તંભ થઈ ગયો. ત્યારબાદ આની અંદર માં કક્ષા લખી હોય તો આર કેટલી છે, 1, અને સ્તંભ કેટલા છે, 1 એટલે 3 સ્તંભો છે. તો બનતો ગુણાકાર, ગુણાકાર થઈ ગયા પાસ બનતો જે શ્રેણિક છે એ કયા પ્રકારનો હશે, તો કે આનો પહેલો ઘટક અને આનો છેલ્લો ઘટક 3×3 પ્રકારનો મેટ્રિક્સ આનો બનશે. બનતો ગુણાકાર બની ગયા પછી જે કઈ પણ શ્રેણિક બને છે કેવો હશે, 3×3 એટલે 3×3 નો મેટ્રિક્સ હશે. જોઈએ તો બધા ખ્યાલ આવે, રેડી આ પ્રકાર લખી દે. પહેલી હાર પહેલો સ્તંભ એટલે 1×2,
આમ લખી દેવાય 4 બાદ 1 ગુણ્યા 3 4 બાદ 1 ગુણ્યા 4 એટલે મેં કીધું એમ જ લખી લેવાનું છે લખાઈ ગયું 4 બાદ 2 નો વારો આનો આની સાથે 2 2 4 બાદ અહીંયા 2 3 અને અહીંયા 2 4 આ રીતે અંકોનો વારો 3 નો 3 નો 2 સાથે અને 3 2 4 2 2 4 3 2 6 4 2 8 3 2 6 3 3 9 4 3 12 તો આ થઈ ગયો આપણો જવાબ બીજાનો જવાબ આપણને મળી ગયો હવે જોવાનું છે ત્રીજો એટલે ત્રીજામાં તમે મિત્રો શું આપ્યો છે જોવો તો આ પ્રકારનો આપ્યો છે તો તમારે ગણતરી ફેરમાં કહેવાનું કે શું બનશે કેવા પ્રકારનો ગુણાકાર બનશે રસ્તી કીધું તો વિચાર કરવાનું બંને અંદર કેવા હોય કેવાની કક્ષા લીધો હોય તો હોય 2 હાર અને સ્તર કેટલા છે 2/2 નો છે અહીંયા શું આવશે 2/2 અહીંયા લખી દઉં આના માટે 2/2 નો મેટ્રિક્સ છે બીજું શું છે આ કેવા પ્રકારનો છે 2 હાર અને 3 સ્તંભ તો બનતો જે ગુણાકાર થી બનતો છે કેવો હશે 2/3 નો હશે આ પ્રકારનો હશે ખ્યાલ આવ્યો તમને બનતો મેટ્રિક્સ ગુણાકાર બાદ 2/3 નો મેટ્રિક્સ એટલે 2 8 ને 3 કો છે એની સ્તંભો હશે જોઈએ ગુણાકાર કરીએ એટલે બધા ખ્યાલ આવે પહેલા હું રકમ લખી દઉં આયા 1 માઈનસ 2 4 બાદ 2 અને 3 4 બાદ 1 2 3 અને 2 3 1 હવે લખાવો જો ગુણાકાર કરીએ અને હારનો ગુણાકાર સ્તંભ સાથે એટલે 1 1 1 ડાયરેક્ટ લખું છું હવે 4 બાદ 2 2 4 અને માઈનસ 4 આ રીતે લખે ડાયરેક્ટ હું લખું છું અને આનો ગુણાકાર સાથે આનો ગુણાકાર સાથે તો 2 2 કા 2 2 2 6 અને માઈનસ 6 1 3 3 2 1 2 અને માઈનસ 2 આ રીતે લખાય આપણો વાર આનો 2 1 2 4 બાદ 3 2 6 તો પ્લસ 6 2 2 4 3 3 9 પ્લસ 9 2 3 6 અને વચ્ચે પ્લસ 3 1 3 આ રીતે લખાશે ખ્યાલ આવ્યો તમને હવે જો તો આપણે હું 2 બાય 3 તો 2 હાર અને 3 સ્તંભ થઈ ગઈ 2 હાર અને 3 સ્તંભ 1 2 3 સ્તંભ થઈ ગયા તો 2 બાય 3 કસર બની ગયો આ શોર્ટ ટ્રિક તમારે યાદ રાખવાનું જો આ પ્રકારનું નો બને તો ખોટું કર્યું હોય છે એ તમારે સમજી શકાય ત્યારબાદ મિત્રો 1 માઈનસ 4 અને શું આવે માઈનસ 3 2 માઈનસ 6 એટલે મોટા નિશાને માઈનસ 4 3 માઈનસ 1 એટલે 1 6 2 8 9 ને 4 13 અને 6 3 9 તો આ આપણો થઈ ગયો જવાબ આ રીતે તમે ત્રણ દાખલા આપણે ગણી શકીએ છીએ આગળના ત્રણ દાખલા બાકી છે આગળના વિડીયોમાં આપણે જોશું જે લિંક પર તમને આઈ બટન માં છે એ ઉપરથી અથવા નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર તમને લિંક મળી જશે તો ફરી મળીએ આનો આ પ્રશ્ન પર આગળના ત્રણ દાખલા સાથે ત્યાં સુધી અભ્યાસ કરતા રહો બોર્ડ પર સારા માર્ક્સ લાવો એ શુભકામના વિડીયો પસંદ આવ્યો હોય તો સારા એવો સજેશન તમે કોમેન્ટ માં લખી દો જય હિન્દ જય ભારત